અવાજ સાંભળીને તમને નથી લાગતું ને કે આ એકદમ ક્રિસ્પી શીંગ ગુજિયા ઘરે બનાવેલા છે? એકદમ સરસ રીતે ચારે બાજુથી કોટ થયેલા એકદમ ટેસ્ટી મસાલેદાર આ શીંગ ગુજિયા ઘરે બનાવવા ખૂબ જ સરળ છે. તો દિવાળીના નાસ્તાની સિરીઝમાં આજે આપણે ફરસાણની દુકાનમાં મળે છે એવા શીંગ ભુજિયા ઘરે કેવી રીતે બનાવાય એ જોઈશું. હેલો ફ્રેન્ડ્સ, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે કિચન ક્રાફ્ટમાં. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. રોજ આવી નવી નવી ગુજરાતી રેસીપી જોવા માટે વિડીયોને લાઇક અને શેર કરી કિચન ક્રાફ્ટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. શીંગ ભુજિયા બનાવવા માટે આ રીતની જે મોટી શીંગ આવે છે એ ઉપયોગમાં લીધી છે મેં. 500 ગ્રામ શીંગ લીધી છે. માર્કેટમાં નાની અને મોટી એમ બે પ્રકારની શીંગ મળતી હોય છે. તમે આ નાની શીંગનો પણ ઉપયોગ કરી શકો શીંગ ભુજિયા બનાવવા માટે, પણ મેં અત્યારે મોટી શીંગ લીધી છે જે તમને માર્કેટમાં કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાં ખૂબ જ સરળતાથી મળી જાય છે. હવે આપણે શીંગ ભુજિયા પર છાંટવાનો સ્પેશિયલ મસાલો તૈયાર કરીએ તો એના માટે મેં 2 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું લીધું છે, 1/2 ટેબલસ્પૂન ગરમ મસાલો છે, 1/2 ટેબલસ્પૂન જીરાનો પાવડર લેવાનો છે, 1 ટેબલસ્પૂન આપણે મરી પાવડર લઈશું, 1 ટેબલસ્પૂન આપણે ગરમ મસાલો લેવાનો છે, 1 ટેબલસ્પૂન કાળું મીઠું એટલે કે સંચળ લઈશું, 1 ટીસ્પૂન આપણે હિંગ લેવાની છે અને 1 ટીસ્પૂન આપણે એની અંદર જીરાવન પાવડર અથવા તો જલજીરાનો પાવડર તમે એની અંદર નાખી શકો છો. મીઠું નાખીશું 1/2 ટેબલસ્પૂન જેટલું. આ સાદું મીઠું છે, કાળું મીઠું અને સાદું મીઠું એમ બંને વાપરવાનું છે. આ દરેક મસાલાનું મેઝરમેન્ટ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલું છે, તો સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તમારે જો તીખાશ જોઈતી હોય તો તમારે કાશ્મીરી લાલ મરચાંને બદલે નોર્મલ લાલ મરચું વાપરવું. તો મસાલો આપણો અત્યારે તૈયાર થઈ ગયો છે. હવે આપણે 1 કપ બેસન લેવાનું છે. જે તૈયાર પેકેટમાં બેસન આવે છે એનો ઉપયોગ કરીશું. 125 થી 150 ગ્રામ જેટલું છે જો વજનમાં લેવું હોય તો, અને જો તમારે આ રીતે કપથી લેવું હોય તો 1 કપ લેવાનું છે અને આપણે એને ચાવી લઈશું. મેં અત્યારે જે કપ ઉપયોગમાં લીધો છે 250 ml નો છે, 250 મિલીલીટર, 250 ગ્રામ વજન નહીં. લોટ અત્યારે આપણો ચડાઈ ગયો છે. હવે આપણે એની અંદર પાણી નાખી ખીરો તૈયાર કરીશું. તો પાણી ઉમેરતા પહેલા આપણે એની અંદર મીઠું ઉમેરી દેવાનું છે સ્વાદ પ્રમાણેનું. તો અત્યારે હું એની અંદર થોડુંક જ મીઠું નાખું છું. આપણે મસાલામાં મીઠું નાખ્યું છે એટલે બહુ વધારે નહીં નાખીએ. 1 ચપટી જેટલો આપણે એની અંદર ખાવાનો સોડા નાખવાનો છે. સોડા વધારે નાખી જાય વાતનું ધ્યાન રાખવાનું. ફક્ત 1 પિંચ જેટલો આપણે સોડા એની અંદર નાખીશું. મિક્સ કરી લેવાનું છે અને થોડું થોડું પાણી લઈ આપણે એનું ખીરું તૈયાર કરવાનું છે. અત્યારે મેં 1/2 કપ પાણી લીધું છે. કેટલું પાણી વપરાશે એ હું તમને આગળ જણાવીશ. પાણી આ રીતે થોડું થોડું નાખતા જવાનું છે અને મિક્સ કરવાનું છે. શીંગ ભુજિયા 2 રીતે બનાવવામાં આવતા હોય છે. આ રીતે ખીરું તૈયાર કરીને અથવા તો પછી શીંગદાણી પર થોડું પાણી છાંટી અને કોરો લોટ એને કોટ કરતા જઈ એમ 2 રીતે બનાવવામાં આવે છે. પણ બહાર ફરસાણની દુકાનમાં જે શીંગ ભુજિયા મળે છે એમાં આ રીતનું ખીરું તૈયાર કરીને પછી શીંગ ભુજિયા બનાવવામાં આવે છે. તો આજે આપણે એ રીત પ્રમાણે શીંગ ભુજિયા તૈયાર કરીશું. તો થોડું થોડું પાણી નાખતા જઈ આપણે એનું આ રીતનું એક ધાર પડે એવું ખીરું તૈયાર કરવાનું છે. તો પાણી થોડું થોડું ઉમેરવું. મેં 1/2 કપ પાણી લીધું હતું, તેમાંથી 1 થી 2 ટેબલસ્પૂન જેટલું પાણી હજુ બચ્યું છે. તો આ પ્રમાણેની આપણે કન્સિસ્ટન્સી રાખવાની છે. એકદમ જ લમ્સ ફ્રી આપણે ખીરું તૈયાર કરવાનું છે. હળદર નાખીશું એની અંદર 1/2 ટીસ્પૂન જેટલી. હળદર આપણે કલર માટે નાખવાની છે. બહાર એની અંદર ફૂડ કલર એડ કરવામાં આવે છે પણ આપણે અત્યારે હળદર એડ કરીશું. તમારે હળદર ના નાખવી હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. ખીરાની જે કન્સિસ્ટન્સી છે આ રીતની હોવી જોઈએ કે તમે એને ઉપરથી આ રીતે નીચે વાળો તો એક ધારમાં એ સતત પડવું જોઈએ, તૂટવું ના જોઈએ. હું તમને ચમચીથી બતાવું તો આ પ્રમાણેની કન્સિસ્ટન્સી રાખવાની છે. હવે આપણે એની અંદર શીંગ એડ કરી દઈશું અને શીંગને એકદમ સરસ રીતે ખીરાની અંદર કોટ કરી લઈશું. જો આ પ્રમાણે તમે ખીરું બનાવો અને એવું થાય કે ખીરું તમારું વધારે પાતળું થઈ ગયું છે તો એમાં ગભરાવાની જરૂર નથી. 2 થી 3 ચમચી જેટલો લોટ ચાળીને એની અંદર એડ કરી દેવાનો તો કન્સિસ્ટન્સી બરાબર થઈ જશે. અને જો એવું લાગે કે ખીરું વધારે જાડું થઈ ગયું છે અને શીંગની ઉપર ચારે સાઈડ કોટ નથી થતું તો 1 થી 2 ચમચી જેટલું પાણી નાખીને કન્સિસ્ટન્સી સેટ કરી લેવાની. તો આ પ્રમાણેનું ખીરું તૈયાર થવું જોઈએ તમારું. શીંગની ઉપર ચારે સાઈડે સરસ રીતે કોટ થઈ જવું જોઈએ. તો જો જાડું થઈ ગયું હોય થોડું પાણી એડ કરવું અને પતલું થઈ ગયું હોય તો થોડો લોટ એડ કરી દેવો.
तेल आपणे एकदम थोड़क ज गरम करवानुं छे अने आ प्रमाणे आपणे शींग भुजियाने अंदर तळवा माटे मूकता जवानुं छे। હવે આ રીતે તેલમાં શીંગ ભુજિયા મૂકીએ એટલે બીજા હાથેથી આપણે તવેતાની મદદથી એને હલાવતા રહેવાનું છે, એટલે શીંગ ભુજિયા એકબીજાની સાથે સ્ટીક નહીં થાય અને છૂટા થઈ જશે। તમે એકાદ વાર પ્રેક્ટિસ કરશો તો આવડી જશે, ખૂબ જ ઈઝી છે। અથવા તો તમે આમાં ઘરના બીજા સભ્યની મદદ લઈ શકો છો કે એક જણ શીંગ ભુજિયા તળવા માટે મૂકે અને બીજી વ્યક્તિ એને તવેતાથી આ પ્રમાણે અલગ કરતું જાય। તમે જોઈ શકો છો કે તેલનું જે ટેમ્પરેચર છે બહુ વધારે નથી। જો તેલ વધારે ગરમ હોય તો ઉપરથી તો ભજીયાનું જે કોટ છે એ એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે, કલર પણ આવી જશે, પણ શીંગ અંદરથી કાચી રહેશે તો મજા નહીં આવે। એટલે તેલ બહુ વધારે ગરમ નહીં કરવાનું અને આ રીતે તવેતાથી અલગ કર્યા પછી મોટા ઝારાથી એને ઉલટાવતા પલટાવતા રહેવાનું છે અને લગભગ 5 થી 7 મિનિટ સુધી આપણે એને તળવાનું છે। શીંગ આપણે મૂટી લીધી છે અને બહાર ચાવાના લોટનું કવર હોય એટલે અંદર સુધી શીંગને તળામાં વધારે વાર લાગે, એટલે લગભગ આપણે 5 થી 7 મિનિટ એને આ પ્રમાણે ફરાવતા રહેવાનું છે અને ફ્રાય કરી લેવાનું છે। તમે જો નાની સાઈઝની શીંગ લીધી હશે તો થોડો સમય ઓછો લાગશે, તો આ પ્રમાણે ઉલટાવતા પલટાવતા રહી આપણે શીંગ ભુજિયાને ફ્રાય કરી લઈશું। તો શીંગ ભુજિયા અત્યારે આપણા એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે, તમે જોઈ શકો છો કે એકદમ સરસ એનો ક્રિસ્પી અવાજ આવી રહ્યો છે। તો હવે આપણે શીંગ ભુજિયાને બહાર કાઢી દઈશું। તમે એને બહાર કાઢ્યા પછી તરત જ એક બાઉલની અંદર અથવા તો થાળીમાં ટ્રાન્સફર કરી દેવાના અને જ્યારે ગરમ હોય એની પર થોડું તેલ લાગેલું હોય ત્યારે જ આપણે મસાલો છાંટીશું જેથી એની પર એ સ્ટીક થઈ જાય। બધા શીંગ ભુજિયા તળ્યા પછી બધાની અંદર એક સાથે મસાલો નહીં નાખવાનો, જેટલા શીંગ ભુજિયા તળાતા જાય એમાં આ રીતે મસાલો નાખતા જવાનું। એકદમ ગરમ છે તો આ પ્રમાણે ઉછાળીને પણ તમે એને મિક્સ કરી શકો છો। તમારે જો એકલો મરી પાવડર નાખીને મસાલો તૈયાર કરવો હોય તો તમે એ પ્રમાણે પણ કરી શકો, તો તમારે લાલ મરચું નહીં નાખવાનું, તીખાશ માટે મરી પાવડરની ક્વોન્ટિટી વધારે લેવાની। જો કોઈ શીંગ ભુજિયા આ રીતે એકબીજા સાથે સ્ટીક થયેલા હોય તો ઠંડા થયા પછી તમે એને ઇઝીલી તોડી શકો છો। તો આ જ પ્રમાણે હું તમને બીજી વાર બતાવું તો તમે શીંગ ભુજિયાને આ પ્રમાણે તળવા મૂકી શકો છો, તવેતાથી એને આ રીતે હલાવતા જવાનું એટલે શીંગ ભુજિયા એકબીજાની સાથે સ્ટીક નહીં થાય અને છૂટા પડી જશે। તમે ફૂલવડીના ઝારાથી ઘસીને પણ એને પાડી શકો છો અથવા તો પછી તમે એક એક શીંગને પણ તળવા માટે મૂકી શકો છો। તમને જે રીત ફાવે એ પ્રમાણે તમે શીંગ ભુજિયા તળવા મૂકી શકો। આ પ્રમાણે એક એક શીંગ પાડતા જઈને પણ તમે શીંગ ભુજિયાને ફ્રાય કરી શકો છો। તમને જેવું લાગે કે શીંગ ભુજિયા તળતી વખતે તેલ વધારે ઠંડુ થઈ ગયું છે તો તમારે 1/2 મિનિટ માટે ગેસની ફ્લેમને ફાસ્ટ કરી દેવાની, તો તેલ તમારું પાછું ગરમ થઈ જશે। એકદમ સરસ ક્રિસ્પી શીંગ ભુજિયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે। આ શીંગ ભુજિયાને તમે 12-25 થી 30 દિવસ માટે ઇઝીલી સ્ટોર કરી શકો છો। તો આ દિવાળી પર તમે આ રીતે શીંગ ભુજિયા બનાવીને એકવાર ચોક્કસથી ટ્રાય કરો। શીંગ ભુજિયાની આ રેસીપી કેવી લાગી એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો। તમે જોઈ શકો છો કે એક એક શીંગ ભુજિયા પર એકદમ સરસ રીતે ખીરું કોટ થઈ ગયું છે, મસાલો પણ સરસ રીતે સ્ટીક થઈ ગયો છે। શીંગ ભુજિયાની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે પણ એને જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલો। તો ફરીથી મળીએ આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે।